नमस्कार दर्शक मित्रों, હું છું પૂર્વી પટેલ, સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. સંઘ પ્રદેશ દમણમાં મધુબન ડેમમાંથી ધસમસતું પાણી દરિયામાં ભળતા બોટ સતત પથ્થરો સાથે અથડાતા બે બોટ તૂટીને ડૂબતા કોરોનાકાળમાં પરિવાર પર જાણે આભ ફાટ્યું. ઉમરગામ વારોલી ખાડીમાં બે કાર ડૂબી, ત્રણેય સ્થાનિકોને બચાવી લેવામાં આવ્યા. કારને ખાડી તરફ જતા અટકાવતા આ બાદ બચાવ થયો. કાર ચાલકોને બહાર કાઢી, જ્યારે કારને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી. વાપીના વિવાદાસ્પદ એવા સીઈટીપી પ્લાન્ટમાંથી વરસાદી પાણીના આડમાં ઉદ્યોગોનું કેમિકલયુક્ત પાણી દમણગંગા નદીમાં છોડાતા રાવ. દીવના વણાકબારાના ગોમતી માતા બીચના દરિયામાં ફિશિંગ બોટ ફસાતા કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરની મદદથી 7 જેટલા ખલાસીઓને રેસ્ક્યુ કરી બચાવાયા. હવે સમાચાર વિસ્તારથી. દક્ષિણ ગુજરાત સહિત સંઘ પ્રદેશ દમણમાં ભારે પવન સાથે વરસાદને લઈ મધુબન ડેમના 10 દરવાજા ખોલી દમણગંગા નદીમાં પાણી છોડ્યા. દરિયાકાંઠે લંગારેલી બોટને રાખેલ જગતના બનતા 8 લાખની એક બોટ કુલ અંદાજિત રૂપિયા 16 લાખનું નુકસાનના સહાયની માછીમારોએ માંગ કરી. મધુબન ડેમમાંથી ધસમસતું પાણી દરિયામાં ભેળતા બોટ સતત પથ્થરો સાથે અથડાતા બોટ તૂટીને ડૂબતા કોરોના કાળમાં પરિવાર પર આભ ફાટ્યો. દક્ષિણ ગુજરાત સહિત સંઘ પ્રદેશ દમણમાં રવિવાર રાત્રિથી ભારે વરસાદ સાથે વરસાદ વરસી રહ્યો છે. સતત વરસતા વરસાદના કારણે દાદરા નગર હવેલીમાં આવેલ મધુબન ડેમના 10 દરવાજાઓ ખોલી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. સોમવારે સવારે 8 વાગ્યાથી મંગળવારે સવારે 8 વાગ્યા સુધીમાં મધુબન ડેમમાંથી 207 MCM પાણી છોડવામાં આવ્યું હતું. આ ધસમસતા પાણીનો પ્રવાહ સીધો દમણના દરિયામાં ઠલવાયો હતો, જેને કારણે દમણમાં સમુદ્રનારાયણ જીટી પર માછીમારોએ લાંગરેલી બોટ પર આફત આવી હતી. માછીમારોનું કહેવું છે કે અહીં પ્રશાસને 2 વર્ષ પહેલાં માછીમારોને વિશ્વાસમાં લીધા વિના જ પ્રોટેક્શન વોલ નિર્માણ કરી હતી. આ પ્રોટેક્શન વોલ તકલાદી કામના કારણે સતત દરિયાના પાણીમાં ધોવાઈ રહી હતી અને સળિયા સાથે પથ્થરો બહાર ડોકાવા લાગ્યા હતા. તેવા સમયે સોમવારે બધી બોટ જેટી પર લાંગરેલી હતી અને મધુબન ડેમમાંથી ધસમસતું પાણી દરિયામાં પડ્યું હતું, એટલે બોટ સતત પથ્થરો સાથે અથડાયા બાદ તૂટીને ડૂબી ગઈ હતી. હાલ માછીમારી માટે માછીમારીની સિઝન હોય DD03MM000017 નંબરની હરિકૃપા નામના બોટ માલિક યશ પટેલે અને DD03MM000066 નંબરની દરિયા દોલત નામની બોટના માલિક દિનકર ટંડેલ નામના બંને બોટ માલિકોએ પોતાની બોટમાં અંદાજિત 600 લીટર ડીઝલ ભરી દરિયો ખેડવાની તૈયારીઓ આરંભી હતી, પરંતુ વરસાદના કારણે બોટને કાંઠે જ લાંગરેલી હતી. ત્યારે આ ઘટના બનતા 8 લાખની એક બોટ લેખે અંદાજિત 16 લાખનું નુકસાન થયું છે. માછીમારોએ આ નુકસાન બદલ પ્રશાસન સમક્ષ વળતરની માંગ કરી છે. સાથે જણાવ્યું હતું કે ગઈકાલે બોટને તૂટતી અને ડૂબતી બચાવવા સ્થાનિક માછીમારોએ બોટ માલિક સાથે રહીને આખો દિવસ પ્રયાસો કર્યા હતા, પરંતુ જેટી પર પ્રોટેક્શન વોલ બનાવ્યા બાદ બોટને લાંગરી શકાય તે માટે કોઈ સુવિધા ન હોય તમામ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા હતા. હાલ માછીમારોને લાખોનું નુકસાન થતાં પરિવારનું ગુજરાન ચલાવવામાં ફાફા પડ્યા છે. કોરોના કાળમાં બોટ ડૂબી જતાં પરિવાર પર જાણે આવું ફાટ્યું છે. આજે અમારો સમુદ્રનારાયણ મંદિર આગળમાં જેટી છે મચ્છીમારની, અને ગઈકાલે જે ઉપવાસ પાણી અને જે પ્રોટેક્શન વોલ જે પથ્થરની બનાવવામાં આવી, આ પ્રોટેક્શન વોલ 1-2 વર્ષ આગળ બનાવવામાં આવી, જે ભાઈ માછીમારને માર્ગદર્શન વગર માછીમારને જાન બહાર આ પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી. એના અંદર અમને માછીમાર અમારા ખલાસીઓને ઘણી તકલીફ પડતી હતી, વારંવાર રજૂઆત બી કરવામાં આવી, પણ એનો કોઈ નિકાલ નહીં આવ્યો. બીજો કે આ પ્રોટેક્શન વોલના પથ્થરો હવે જાડી મારી તૂટીને બહાર આવવા લાગ્યા. ગઈકાલે પ્રોટેક્શન વોલ તૂટી ગઈ, એના અંદર અમારી 2 માછીમારની બોટો નુકસાન થઈ ગઈ. કમસે કમ અમારા 7-8 લાખ રૂપિયા નુકસાન થયું છે. અને અમારા માછીમારો ગઈકાલથી સવારથી રાત દિવસ ભૂખા પેટે ખાધા પીવા વગર અમે લોકો બોટની ઉપર જે આ બોટો બચાવવા માટે જે અમે જે તકલીફ પેટી રહ્યા છે એના ઉપર પ્રશાસન અને અધિકારીઓ ધ્યાન આપે. કોરોના કાળની અંદર માછીમારોને જે નુકસાન થયું છે
અને એ નુકસાનીના કારણે અમે ધમધમ પાયમાલ થવાનો આરે આવ્યો અને હવે આ જ્યારે સિઝન ચાલુ થઈ છે ત્યારે અમે લોકો દરિયો ખેડીને જે મચ્છીઓ લાવીને અમે ગુજરાન ચલાવવા માટે તત્પર હતા, પણ આવી બેદરકારીના કારણે જે પ્રોડક્શન વોલ તૂટી ગઈ અને અમારે જે બોટનું નુકસાન થયું છે તો એના ઉપર સરકાર અમને કંઈ રાહત આપે, કંઈ અમારા માછીમાર ભાઈઓને કે વળતર મળે એ તમને અજવાત છે. ઉમરગામ બારોલી ખાડીમાં બે કાર ડૂબી, ત્રણને સ્થાનિકોએ બચાવી લીધા. કાર ખાડી તરફ જતા અટકાવતા આબાદ બચાવ, કાર ચાલકોને બહાર કાઢી, જ્યારે કારને ક્રેનની મદદ લઈ બહાર કાઢવામાં આવી. ઉમરગામ તાલુકામાં વરસી રહેલા ભારે વરસાદ તેમજ ઉપરવાસથી કરુંજ ડેમનું પાણી છોડાતા વારોલી ખાડી બે કાંઠે વહી રહી છે. એવામાં સંજાણ નજીક ટીંબી ગામની હદમાં ખાડીના નજીકથી પસાર થતા માર્ગ ઉપર એકાએક પાણીની સપાટી વધતા બે કારો પાણીમાં તણાઈ હતી. સદનસીબે કારમાં સવાર ત્રણેય વ્યક્તિઓને સ્થાનિક લોકોએ સુરક્ષિત બહાર કાઢી બચાવી લીધા હતા. ખાડીના મુખ્ય વહેણ તરફ જઈ રહેલી કારને તણાતી અટકાવી લીધી હતી. સંજાણ નજીક ટીંબી ગામે વારોલી ખાડીના કિનારે બંગલાઓ આવેલા છે, જે બંગલા સુધી પહોંચવાનો જોખમ બંને કાર ચાલકોએ કર્યો હતો. જોકે તેમના દ્વારા ખેડવામાં આવેલ જોખમના કારણે ઘટના બની હતી. સદનસીબે તેમનો બચાવ થયો હતો. મોટી દુર્ઘટના થતાં ટળી હતી. મહારાષ્ટ્ર રાજ્યના તલાસરી વિસ્તારમાં આવેલ કુરુંજ ડેમનું પાણી છોડવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા ખાડીના પટથી દૂર રહેવા જાહેર કરવામાં આવ્યું હતું. 24 કલાકથી ઉમરગામ તાલુકામાં વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી એકત્રિત થયેલા જોવા મળ્યા હતા. જોકે વરસાદની ગતિ એકધારી ન હોવાના કારણે પાણી ઝડપથી ઓસરી ગયા હતા. ઉમરગામ શહેરના ગાંધીવાડી વિસ્તારના જાહેર માર્ગો ઉપર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. આ વિસ્તારમાં અનઅધિકૃત બાંધકામો પાણીના નિકાલ માટેની જગ્યાએ આડેધડ બાંધકામ અવરોધોના કારણે પાણી ભરાવાની સમસ્યા બની છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ટીંબી ગામમાં વારોલી ખાડીમાં પાણી વધી જતા માર્ગ ઉપર આવેલા પાણીમાં આ બે કારો ડૂબી ગઈ હતી. વારોલી ખાડીમાં મહારાષ્ટ્રના ઉપરવાસના પાણી આવી જતા પાણીનો પ્રવાહ વધુ ખતરનાક બન્યો હતો. આ વિસ્તારમાંથી પસાર થવા ગયેલા પરિવારને પાણીનો પ્રવાહ વધશે તેનો ખ્યાલ નહીં આવતા બે ગાડીઓ પાણીમાં ડૂબી હતી. જોકે ગાડીમાંથી આખો પરિવાર બહાર નીકળવામાં સફળ રહેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. નજીકના લોકો દ્વારા તમામને બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે ક્રેનની મદદથી ગાડીઓને પણ બહાર કાઢવામાં આવી હતી. વાપીના વિવાદસ્પદ એવા સીઈટીપી પ્લાન્ટમાંથી વરસાદી પાણીના આડમાં ઉદ્યોગોનું કેમિકલયુક્ત પાણી દમણગંગા નદીમાં છોડતા રાવ. ચંદોર ગામના સરપંચે અને ગામ લોકોએ જીપીસીબીને ફરિયાદ કરતા નદીમાં પટમાંથી પાણી સેમ્પલ લઈ ચેક કરવા લેબમાં મોકલ્યા. સીઈટીપીમાં પાણી ફિલ્ટર કર્યા વિના જ ઉદ્યોગોમાંથી કેમિકલયુક્ત છોડાયાના આક્ષેપો કરતા જીપીસીબી અને સીઈટીપી સામે ઉઠ્યા પ્રશ્નો. વાપીમાં 10 કરોડના ઉઘરાણા પ્રકરણ બાદ ગણગોર વગરના બનેલા વાપીના વિવાદાસ્પદ એટલે સીઈટીપી પ્લાન્ટમાંથી વરસાદી પાણીની આડમાં ઉદ્યોગોનું ફિલ્ટર કર્યા વગરનું કેમિકલયુક્ત પાણી દમણગંગા નદીમાં છોડી દેવાયું હોવાની રાવ સ્થાનિક ચંડોર ગામના સરપંચે અને ગામ લોકોએ જીપીસીબીને કરાતા જીપીસીબીની ટીમે સોમવારે સીઈટીપી અને તેના આઉટફ્લો એવા દમણગંગા નદીના પટમાંથી પાણીના સેમ્પલો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે કેમિકલયુક્ત પાણી નદીમાં છોડી દેવાના કારણે આસપાસના ગામ લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. રવિવારે દમણગંગા નદીમાં ચંડોર ગામ અને વાપીના ગણેશ ભક્તો ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવા માટે દમણગંગા નદી પર ગયા હતા, ત્યારે નદીમાં મોટા પાયા પર કલરવાળું પાણી જોવા મળ્યું હતું, જે અંગે તપાસ કરતા આ પાણી વાપીના ઉદ્યોગો માટે બનાવેલ સીઈટીપીના નાળામાંથી નદીમાં આવતું હોવાનું ધ્યાને આવ્યું હતું. વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે આ પાણી સીઈટીપીમાં ફિલ્ટર કર્યા વિના જ ઉદ્યોગોમાંથી આવેલું કેમિકલયુક્ત પાણી હતું, જેને ફિલ્ટર કર્યા વિના બારોબાર સીધું જ વરસાદી પાણીની આડમાં નદીમાં છોડવામાં આવ્યું હતું. કેમિકલયુક્ત પાણી છોડવા બાબતે પંડોર ગામના સરપંચ રણજીતભાઈ પટેલે આક્ષેપો કર્યા હતા કે વાપી જીઆઈડીસીમાં આવેલ કેમિકલ કંપનીઓમાંથી કેમિકલ વેસ્ટ અને કેમિકલયુક્ત પાણી ફિલ્ટર કરવા માટે સીઈટીપીમાં આવે છે. તે પ્લાન્ટમાંથી વરસતા વરસાદ સાથે એકાએક સીઈટીપી પ્લાન્ટની દિવાલમાંથી
બે જેટલા સિમેન્ટના મોટા 4 ફૂટના નાળામાંથી ફિલ્ટર કર્યા વગરનું કલરયુક્ત ગંદુ પાણી વરસાદી પાણી સાથે દમણગંગા નદીમાં ચંડોર ગામની હદમાં છોડી દેવામાં આવ્યું છે. ત્યારે સીઈટીપીમાં પાણી ફિલ્ટર કર્યા વિના જ ઉદ્યોગોમાંથી કેમિકલયુક્ત પાણી છોડાયાના આક્ષેપો કરાતા જીપીસીબી અને સીઈટીપી બંનેની મિલીભગતના કારણે હાલ તેમના સામે અનેક પ્રશ્નો ઉઠ્યા છે. ભાઈ પટેલ, ચંડોર ગામ પંચાયત સરપંચ. હું ઘરે જે સમય પર ઘરે હતો ને ત્યાં અમારા દમણગંગા નદીમાં ગણપતિ વિસર્જન કરવા ઘણા આજુબાજુના બધા વિસ્તારોના બધા આવેલા હતા. એ સમય પર મને ફોન કરીને મને વાત કરી કે આ દમણગંગા નદીમાં પાણી એકદમ અચાનક પાણી જે છોડી દીધું, એ પાણી એકદમ એટલું કેમિકલ કે એના જે પેલા કાળું પાણી આવે ને, રગડો પાણી આવે ને, જે અત્યારે કેમિકલ બધું વેસ્ટ હોય ને, એ એટલું પાણી છોડી દીધું. એ સીટીપીવાળા જે દર ચોમાસામાં ચોમાસું આવે ને, ચોમાસા સિઝનમાં હંમેશા પાણી કેમિકલ જ છોડે છે. એમને જે ફિલ્ટરેશન પાણીમાંથી એમ જ છોડી દે છે. અચાનક એ રાત્રે છોડી દે ગમે ત્યારે. એ લોકોને રવિવારે તો છોડી દે છે. કોઈ અધિકારી કોઈ જવા નથી આવે એ સમય પર એ લોકો પાણી છોડી દે છે. તો એ અત્યારે છે ને અમારા દમણગંગા જે પાણી છે, પ્રદૂષિત પાણી છે, પીવાના પાણી માટે તકલીફ. ને 2-15 દિવસ અગાડી માછલી બી મરી ગઈ. કેટલી બધી માછલીઓ મરી ગઈ. દીવમાં વણાકબારાના ગોમતી માતા બીચના દરિયામાં ફિશિંગ બોટ ફસાતા કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરની મદદથી 7 ખલાસીઓને રેસ્ક્યુ કરી બચાવ્યા. ફિશિંગ બોટનું એન્જિન મધદરિયે અચાનક બંધ થઈ જતા જેને ટોચન કરી લઈ જતા બંને ફિશિંગ બોટનું દોરડું તૂટી જતા બોટ ફસાઈ. પોરબંદર કોસ્ટગાર્ડની ટીમે સહી સલામત ખલાસીઓને બચાવી ઓપરેશન પાર પાડતા કલેક્ટરે અને એસપીએ આભાર વ્યક્ત કર્યો. વણાકબારાના ગોમતી માતા બીચ ખાતે આશરે 5:30-5:30 આસપાસ બોટ ફસાઈ હોવાની જાણકારી મળતા લોકોમાં ગભરાહટ વ્યાપી ગયો હતો. ગોમતી માતા બીચ પર પહોંચ્યા હતા. કોટડાની એક ફિશિંગ બોટનું એન્જિન મધદરિયે અચાનક બંધ થઈ જતા દરિયામાં રહેલ બીજી ફિશિંગ બોટના સહારે બોટને કિનારે લઈ જવાનો પ્રયાસ કરતા હતા ત્યારે થોડે દૂર જઈને બંને વચ્ચે બાંધવામાં આવેલ દોરડો તૂટી જતા એન્જિન બંધ પડી જતા બોટ ફસાઈ ગઈ હતી. જેની જાણકારી દીવ કલેક્ટર સલોની રાય, એસપી અનુજકુમાર, ડેપ્યુટી કલેક્ટર હરમિન્દરસિંહ, સીઈઓ વૈભવ રિખારી, ફિશરીઝ ઓફિસર સુકર આજાણી વગેરેને થતા ગોમતી માતા બીચ ખાતે પહોંચ્યા હતા અને ફસાઈ ગયેલ બોટના માછીમારોને બચાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. દીવ કલેક્ટર સલોની રાયે પોરબંદર કોસ્ટગાર્ડનો પણ સંપર્ક કર્યો હતો. આ કોસ્ટગાર્ડની મદદથી બોટમાં ફસાયેલા 7 ખલાસીઓનું રેસ્ક્યુ કરીને હેલિકોપ્ટરની મદદથી આબાદ બચાવ કરવામાં આવ્યો હતો અને હેલિકોપ્ટર દ્વારા માછીમારોને કિનારે પહોંચાડવામાં આવ્યા હતા. કિનારે પહોંચતા માછીમારોના પરિવારોએ રાહતની સાંસ લીધી હતી અને દીવ પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો. 108 એમ્બ્યુલન્સની મદદથી દીવ સરકારી હોસ્પિટલ ખાતે તમામને પહોંચાડવામાં આવ્યા હતા. ત્યાં આ સાથે માછીમારોને સારવાર આપવામાં આવી હતી. ગોમતી માતા બીચ પર બચાવ કાર્ય અને સાથે માછીમારોને સુરક્ષિત કિનારા પર પહોંચાડવા બદલ કલેક્ટર સલોની રાય અને એસપી અનુજકુમારે પોરબંદર કોસ્ટગાર્ડનો પણ આભાર માન્યો હતો. રેસ્ક્યુ સમયે ડિસ્ટ્રિક્ટ પંચાયત પ્રમુખ અમૃતાબેન અમૃતલાલ, વણાકબારા સરપંચ મીનાક્ષીબેન જીવન, જિલ્લા પંચાયત સદસ્ય લક્ષ્મીબેન મોહન વગેરે ઉપસ્થિત રહ્યા હતા. માછીમારોને બચાવવા ફાયર બ્રિગેડ, પોલીસ કર્મીઓ વગેરે પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. आज शाम को हमें ये इन्फॉर्मेशन मिली थी कि एक बोट जिसमें 7 खलासी थे वो दीव के शोर से लगभग 1 किलोमीटर दूर स्टैंडेड थी और यहाँ के लोकल फिशरमैन के एफर्ट्स के बावजूद भी उसमें इवैक्यूएशन नहीं कर किया जा पा रहा था. यहाँ पे हमने कई लोगों को अप्रोच किया लोकली, बट क्योंकि रॉकी स्ट्राटा होने की वजह से कोई भी बोट वहाँ पर अप्रोच नहीं कर पाई थी और लो टाइड का वक्त था और उन लोगों को उनकी जान को खतरा था क्योंकि बोट धीरे धीरे पत्थर की तरफ शिफ्ट हो रही थी और बोट को लैप्स होने का रिस्क था. इसी सब को ध्यान में रखते हुए कोस्ट गार्ड की मदद से एरियल इवैक्यूएशन करवाया गया. ये प्रक्रिया कुछ पौना घंटा चली थी और साथ के साथ लोग सेफली रेस्क्यू कर दिए गए हैं. आई एम थैंकफुल टू द कोस्ट गार्ड टीम एंड टू द फॉर देयर सपोर्ट. સુતેલ
વૃદ્ધાનું ઘર ધડાકાભેર તૂટી પડતા અફરા તફરીનો માહોલ। ઘટનાની જાણ તાલુકા પંચાયતના પ્રમુખને થતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા। વલસાડ તાલુકાના દુલસાડ ગામે રાત્રિના નાયકીવાડ વિસ્તારમાં અતિભારે વરસાદને કારણે રાત્રિના જ અચાનક જ ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા, સાથે જ એક ઘર ધરાશયી થતાં દોડધામ મચી ગઈ હતી, જ્યાં ઘરમાં વૃદ્ધા સુતેલ ગજરીબેન નાયકા પર ધડાકાભેર ઘર તૂટી પડતા મોત નીપજ્યું હતું। અચાનક રાત્રિના ઘર તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેને તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં 74 વર્ષીય વૃદ્ધા ગજરાબેન છગનભાઈ નાયકાનું મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ તાલુકા પંચાયત પ્રમુખને થતાં તેઓ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને તંત્રને નિયમ અનુસાર જે કંઈ સહાય મળવાપાત્ર હોય છે જેની આગળની કાર્યવાહી કરવા પ્રમુખે તંત્રને જાણ કરવા માટે જણાવ્યું હતું। ત્યારે સતત 2-3 દિવસોથી વલસાડ જિલ્લામાં પડી રહેલ મુશળધાર વરસાદના કારણે વૃદ્ધા ગજરીબેનનું મોત નીપજ્યું હતું અને વલસાડ જિલ્લામાં મંગળવારના રોજ પણ ભારે વરસાદ પડતા લોકો માટે જનજીવન ખોરવાઈ રહ્યું છે। મુશળધાર વરસાદ હોવાથી નાયકીવાડ દુલસાડ એક મકાન તૂટી પડ્યું હતું અને મકાનની અંદર ભર નિંદ્રામાં સુતેલ ગજરીબેન છગનભાઈ નાયકાનું અકસ્માત થયેલ છે, જેને વલસાડ સિવિલની અંદર થોડી સારવાર પણ આપી પણ એને બચાવી શકેલ નહીં। મારી પ્રભુને પ્રાર્થના છે એમનું ઘર તૂટી પડવું અને આકસ્મિક મૃત્યુ થવું, આ બંને દુઃખદ ઘટના માં પ્રભુ એમને શક્તિ આપે અને હું પોતે સરકારશ્રી તરફથી જે કંઈ મદદરૂપ થઈ શકે એ તાત્કાલિક સર્વે કરાવી અને સહાય આપવાની કોશિશ કરીશ। પાણી પંથકમાં અતિ ભારે વરસાદ વચ્ચે શ્રીજીના પ્રતિમાનું વિસર્જન કરાયું। પાણી નગરના અને પાણી તાલુકાના સાર્વજનિક ગણેશોત્સવના 5 દિવસના ગણેશજીના પ્રતિમાનું ધામધૂમથી ઢોલ નગાડા સાથે વિસર્જન કરાયું। વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને લઈ પાડી પાર નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ આજે પણ જોવા મળી હતી। ફરી પડી રહેલ ભારે મુશળાધાર વરસાદના કારણે પાર નદી તેમજ દમણના પાતળિયા પાસે કોલક નદીમાં પણ વરસાદને લઈ ઘોડાપૂર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી। વહીવટીતંત્રે લોકોને નદીથી દૂર રહેવાની અપીલ કરી છે, જ્યારે પાડી પાર નદીમાં આજે પણ મેઘરાજાનું તાંડવ જોતા પાર નદીનો નાનો પુલ પાણીમાં ગરકાવ થયો હતો। વહીવટીતંત્રે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ આપવામાં આવ્યું છે, તો લોકોને સાવચેત રહેવાના સૂચનાઓ પણ આપવામાં આવી રહ્યા છે। અતિભારે વરસાદ વચ્ચે આજે શ્રીજીની પ્રતિમાને પાડીનગરના અને પાડી તાલુકાના સોનવાડા ગામના ખોડલધામ નવયુવક સાર્વજનિક ગણેશ મહોત્સવના 5 દિવસના ગણેશજીની મૂર્તિઓનું ધામધૂમથી ઢોલ નગારાના સુરતાલે ભાવિક ભક્તો દ્વારા નાચગાન સાથે ઉદવાડા, સોનવાડા, સુખેસ, પરિયા, ઓરવાડ તેમજ પાડીનગરના તળાવમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું।
જ્યારે કોઈ પણ પ્રકારની જાનહાનિ બનતા ટળી। વલસાડ મોટા તહેવાડ સુન્નત જમાત અને ઉમરફળિયા સુન્નત જમાત ટ્રસ્ટના બે જજરિત મકાનો ભારે વરસાદમાં ધરાશયી થયા। રોડ ઉપર પાર્ક કરેલી બે રિક્ષાઓ દબાઈ હતી, જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। વલસાડ શહેરના શહીદ ચોક નજીક આવેલ મોટા તહેવાડ સુન્નત જમાત અને ઉમરફળિયા સુન્નત જમાત ટ્રસ્ટના 150 વર્ષ જૂના બે મકાનો ભારે વરસાદમાં ધરાશયી થયા હતા। બંને જજરિત મકાનોનો કાટમાળ માર્ગ ઉપર પાર્ક કરેલી રિક્ષા ઉપર પડતા રિક્ષા કાટમાળમાં દબાઈ ગઈ હતી। બનાવની જાણ મુસ્લિમ સમાજના પ્રમુખ, નગરપાલિકા અને પોલીસ વિભાગને થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને કાટમાળ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। આ મકાન મોટા તહેવાર મુસ્લિમ સુન્નત જમાત અને ઉમરફળિયા સુન્નત જમાતના ટ્રસ્ટના છે અને એમાં ભારૂતો હતા અને આજે પણ એક ભારૂત પાસે જ હજી કબજો છે અને એ 100-150 વર્ષ જૂના મકાનો છે અને કેટલાક દિવસોથી આ અંગેની અમારી સમાજ મારફત અને ટ્રસ્ટ મારફતે આ તોડી પાડી અને એનો કબજો લઈ અને વ્યવસ્થિત અહીં કંઈક ઇમારત ઊભી કરવાનો અમારો ખાસ પ્લાન હતો જ। પરંતુ આ ચોમાસાનો ભયંકર વરસાદને કારણે અને હવાને કારણે આ હોનારત બની ગઈ છે, દુઃખદ હોનારત છે। પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, એ આપણા બધાના માટે ઘણી સારી વાત છે। રિક્ષામાં થોડું નુકસાન થયું છે અને હવે પછી આવતીકાલે સવારે અમે એને સંપૂર્ણ રીતે સાફ સફાઈ કરીને અહીંના પ્લાનિંગ માટે ટ્રસ્ટ આગળ ચાલશે એવી અમારી સૌની તમન્ના અને અમારી ઈચ્છા છે। એટલે અમે આ બાબતમાં ખૂબ દુઃખ જાહેર કરીએ છીએ કે આ પગલાં અમારે ત્વરિત લેવા જોઈતા હતા, પરંતુ સંજોગવશાત લઈ નથી શક્યા એ બદલ હું ખેદ વ્યક્ત કરું છું અને ખૂબ ખુબરાનો શુક્ર અદા કરું છું કે અત્યારે આ મેઇન રસ્તા ઉપરથી અવરજવર માણસોને હોવા છતાં પણ કોઈ પણ જાતની જાનહાનિ કે હાનિ પહોંચી નથી, એ બદલ અલ્લાહનો શુક્રગુજાર કરું છું। એ જ મારી તમને સૌને જાણ છે અને નગરપાલિકા અને પોલીસ કર્મચારી તરફથી અમને પૂરો સાથ સહકાર મળ્યો છે, પત્રકાર મિત્રો પણ આવી ગયા છે અને અમને જે સાથ સહકાર મળ્યો બદલ સૌનો આભાર માનું છું। દાદરનગર હવેલીમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબકતા સીઝનનો 78.75 ઇંચ વરસાદ નોંધાયો। દાદરાનગર હવેલીમાં આખી રાત ભારે વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો હતો। 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો। સેલવાસમાં 112 mm 4 ઇંચથી વધુ ખાનવેલ વિસ્તારમાં 43.7 mm 1.72 ઇંચ વરસાદ ખાબક્યો હતો। સિઝનનો કુલ વરસાદ સેલવાસનો 1860 mm એટલે કે 73.25 ઇંચ વરસાદ પડ્યો છે। ખાનવેલ વિસ્તારમાં 2000.3 mm 78.75 ઇંચ વરસાદ થયો છે, જ્યારે મધુબન ડેમનું લેવલ 78.15 મીટર છે। ડેમમાં પાણીની આવક 29,759 ક્યુસેક અને પાણીની જાવક 48,542 ક્યુસેક નોંધાયું છે। સમાચારના અંતમાં એક નજર આજના મુખ્ય સમાચાર પર। સંઘ પ્રદેશ દમણમાં મધુબન ડેમમાંથી ધસમસતું પાણી દરિયામાં ભરતા બોટ સતત પથ્થરો સાથે અથડાતા બે બોટ તૂટીને ડૂબતા કોરોના કાળમાં પરિવાર પર જાણે આભ ફાટ્યું। ઉમરગામ વારોલી ખાડીમાં બે કાર ડૂબી, ત્રણેય સ્થાનિકોને બચાવી લેવામાં આવ્યા। કારને ખાડી તરફ જતા અટકાવતા આ બાદ બચાવ થયો, કાર ચાલકોને બહાર કાઢી, જ્યારે કારને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી। વાપીના વિવાદાસ્પદ એવા સીટીપી પ્લાન્ટમાંથી વરસાદી પાણીના આડમાં ઉદ્યોગોનું કેમિકલ યુક્ત પાણી દમણગંગા નદીમાં છોડાતા રાવ। દીવના વણાકબારાના ગોમતી માતા બીચના દરિયામાં ફિશિંગ બોટ ફસાતા કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરની મદદથી 7 જેટલા ખલાસીઓને રેસ્ક્યુ કરી બચાવાયા। તો આ હતા આજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું। નમસ્કાર।